the simple tense એટલે કે સાદા કાળની અંદર સાદો વર્તમાન કાળ સાદો ભવિષ્ય કાળ અને સાદો ભૂતકાળ એ ત્રણ કાળ વિશે માહિતી મેળવી. તો આજના લેક્ચરમાં આપણો સબ્જેક્ટ છે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો કોઈ પણ કાળની ત્રણ પ્રકારે આપણે માહિતી મેળવીએ છીએ તેનો ઉપયોગ શું છે એની ઓળખ માટેની નિશાનીઓ શું છે અને એની અંદર વપરાતું ક્રિયાપદનું શું રહે છે. તો સૌ પ્રથમ જોઈએ તો એનો ઉપયોગ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કયા સમયે થાય છે. તો વર્તમાન સમયમાં કોઈ ક્રિયા કે ઘટના ચાલી રહી છે એ દર્શાવવા માટે વપરાય છે. એટલે કે હાલમાં જે કોઈ પણ ક્રિયા કે ઘટના ચાલી રહી હોય એને દર્શાવવા માટે હંમેશા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં સમજીએ તો આપણે બોલતી વખતે કે લખતી વખતે જે કોઈ પણ ક્રિયા ચાલુ હોય એને હંમેશા ચાલુ વર્તમાન કાળમાં લખાય છે. ત્યારબાદ જોઈએ તો નિશાનીઓ એટલે કે એની ઓળખ માટે વાક્યમાં શું જોવું જોઈએ. તો નિશાનીઓમાં એટલે કે સમય દર્શક શબ્દો તરીકે જોઈએ તો નાવ, નાવ એટલે અત્યારે, એટ પ્રેઝન્ટ હાલમાં, એટ ધીસ ટાઈમ આ સમયે, એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે. આ સિવાય ક્રિયાપદના ઇન્ફિનિટિવ રૂપ લુક સી વોચ આ ત્રણેય શબ્દોનો ઉપયોગ પણ ચાલુ વર્તમાન કાળના સમય દર્શક શબ્દો તરીકે થાય છે. હવે જોઈએ કે ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદ વર્ક ફોર્મ કયું વપરાશે. તો ચાલુ કાળ કોઈ પણ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્ય કાળ હોય, ચાલુ કાળ દર્શાવવા માટે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. તો હવે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બનાવવા માટેના નિયમો છે. તો એ આઈએનજી વાળું રૂપ કેવી રીતે બનશે મૂળરૂપમાંથી એના માટેના નિયમો જોઈએ. તો સૌ પ્રથમ છે કે જે ક્રિયાપદના અંતે ઈ હોય તેમાં ઈ દૂર કરી આઈએનજી લખાય છે. એટલે કે કોઈ પણ ક્રિયાપદના સ્પેલિંગનો છેલ્લો અક્ષર ઈ આવતો હોય તો એનું આઈએનજી વાળું રૂપ લખતી વખતે એમાંથી ઈને દૂર કરી ત્યાર પછી આઈએનજી લખાય છે. ફોર એક્ઝામ્પલ ગીવ, ગીવમાં છેલ્લો ઈ છે તો એનું આઈએનજી વાળું રૂપ લખતી વખતે ઈ દૂર થઈ જાય છે અને એની જગ્યાએ ગીવિંગ. ટેક, એમાં પણ છેલ્લે ઈ છે તો એનું પણ આઈએનજી વાળું રૂપ લખતી વખતે ઈ નીકળી જશે અને ત્યારબાદ આઈએનજી વાળું રૂપ લખાશે. નંબર ટુ, કે જે ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વ્યંજન હોય એટલે કે ક્રિયાપદના સ્પેલિંગના છેલ્લા અક્ષરમાં સ્વર અને છેલ્લે વ્યંજન હોય તો એવા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખતી વખતે છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી લખાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ રન, તો એમાં યુ જે છે એ સ્વર છે અને એન એ વ્યંજન છે. તો આવી પરિસ્થિતિમાં જે ક્રિયાપદનું વ્યંજન જે છેલ્લું હોય છે અને ડબલ વાર એટલે કે બેવડાવીને લખાય છે તો રનિંગ લખતી વખતે ડબલ એન આવશે. એ જ રીતે પુટ, આગળનો અક્ષર સ્વર છે અને છેલ્લે વ્યંજન છે તો એમાં ડબલ ટી પ્લસ આવી, બરાબર. નંબર થ્રી જોઈએ તો ક્રિયાપદના અંતે બે સ્વર પ્લસ વ્યંજન હોય એટલે કે જે ક્રિયાપદના સ્પેલિંગમાં છેલ્લો અક્ષર વ્યંજન હોય પણ એની આગળ એ વ્યંજનની પહેલા ડબલ સ્વર આવતા હોય તો એમાં ફક્ત આઈએનજી જ લખાય છે. એટલે એમાં કોઈ સ્પેલિંગમાં ચેન્જ કરવાનું રહેતું નથી, ફક્ત આઈએનજી લખાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો લોક, ડબલ ઓ કે છેલ્લે વ્યંજન છે આગળ બે સ્વર તો એનું આઈએનજી વાળું રૂપ ફક્ત આઈએનજી એટલે કે લોકિંગ, કોઈ ચેન્જ કરી નથી. કોક, ડબલ ઓ કે તો એમાં પણ ફક્ત આઈએનજી, કોઈ ચેન્જ કર્યા વગર. ત્યારબાદ જોઈએ તો જે ક્રિયાપદના અંતે એલ હોય તેમાં એલ ને બેવડાવીને આઈએનજી લખાય છે. એટલે કે જે ક્રિયાપદ જે વર્ગનો સ્પેલિંગમાં છેલ્લો એનો આલ્ફાબેટ એલ આવતું હોય તો એવા સ્પેલિંગ વાળા વર્ગને આઈએનજી ફોર્મમાં લખતી વખતે એલ ને ડબલ વાર એટલે કે બે વખત લખાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ તો ટ્રાવેલ એલ છે, ડબલ એલ આઈએનજી. ક્વારલ એલ છે, ડબલ એલ આઈએનજી, ક્વારલ. ત્યાર પછી જોઈએ તો જે ક્રિયાપદના અંતે આઈ ઈ હોય તેમાં આઈ ઈના
बदले वाय करी आईएनजी लखाय छे એટલે કે કોઈ પણ વર્બનો સ્પેલિંગ ક્રિયાપદનો જે સ્પેલિંગ છે એમાં છેલ્લે આઈ અને ઈ આવતું હોય એવા ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ લખતી વખતે આઈ ઈ ના બદલે એટલે કે આઈ ઈ નીકળી જશે એની જગ્યાએ વાય થઈ જશે આઈ ઈ ના સ્થાને અને ત્યારબાદ એને આઈએનજી લગાડાય છે એટલે કે એક્ઝામ્પલમાં જોઈએ તો ટાઈ આઈ ઈ તો એમાં આઈ ઈ નું વાય થઈ જશે અને આઈએનજી લખાશે લાઈટ આઈ ઈ નું વાય થઈ જશે અને એનું આઈએનજી વર્બ રૂપ બનશે તો આ તો આપણે ક્રિયાપદના રૂપો કઈ રીતે બનાવવા આઈએનજી વાળા ફોર્મ એ જોયું હવે વાક્ય રચના જોઈએ તો કોઈ પણ કાળમાં આપણે ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ જોઈએ છીએ હકાર નકાર અને પ્રશ્નાર્થ તો ચાલુ વર્તમાન કાળની અંદર હકાર વાક્ય રચના નો જે ક્રમ છે એ રહેશે કર્તા એટલે કે સબ્જેક્ટ ક્રિયા કરનાર કોણ છે ત્યારબાદ એમ ઇઝ આર એટલે કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ ઇઝ અથવા આર ત્રણમાંથી જે લાગુ પડતું હોય એ ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ જે કોઈ પણ હોય હવે એમ ઇઝ આર માંથી એમ ક્યારે વપરાશે ઇઝ ક્યારે વપરાશે અને આર ક્યારે વપરાશે એ જોવું હોય તો સબ્જેક્ટમાં જ્યારે આઈ એટલે કે કર્તા તરીકે જ્યારે આઈ હોય ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ત્યારે જ ફક્ત એમ લખાય બાકી કોઈની સાથે એમ લખાતું નથી ક્રિયાપદ ત્યારબાદ હી સી અને ઇટ સર્વનામોમાં પ્રોનાઉનની અંદર જે એક વચન ગણાય છે એટલા માટે એમાં આવશે હીસ વી યુ અને ધે આ પ્રોનાઉન્સ બહુ વચન ગણાય છે તો એની સાથે આવશે આર હવે નામ હોય પ્રોનાઉનની જગ્યાએ કદાચ સબ્જેક્ટમાં કોઈ નામ આપેલું હોય તો નામ માટે જોઈએ તો એક વચન માટે ઇઝ વપરાશે અને બહુવચન નામ માટે આર વપરાશે તો આપણે જોઈએ અહીંયા એક્સરસાઇઝની અંદર આઈ બ્લેન્ક અ પિક્ચર નાઉ તો અહીંયા નાઉ આપેલું છે એનો અર્થ થઈ ગયો કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો જે ક્રિયાપદ મૂકીશું એ ચાલુ વર્તમાન કાળ દર્શાવતું હોવું જોઈએ તો અહીંયા આપણને ક્રિયાપદનું ફોર્મ આપેલું છે ટુ ડ્રો તો હવે આઈ સબ્જેક્ટ હોવાથી આઈ જોડે વર્તમાન કાળ માટેનું ટુ બી આવશે એમ અને ડ્રો નું આઈએનજી વાળું રૂપ લખાશે ડ્રોઈંગ એટલે કે અહીંયા વર્બ ફોર્મ થઈ જશે આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર ના ત્યારબાદ જોઈએ સી બ્લેન્ક ઓન ધ રોડ વર્બ ફોર્મ આપેલું છે ટુ રન સી જે એકવચન પ્રોનાઉન છે તો એના માટે વપરાશે ઇઝ અને રન નું આઈએનજી વર્બ રૂપ કરવું પડશે રનિંગ પણ રન જે ક્રિયાપદ છે એમાં નિયમ સ્વર પ્લસ વ્યંજન છે તો એના નિયમ પ્રમાણે જોઈએ તો આ ક્રિયાપદને વ્યંજન બેવડાવી અને આઈએનજી લખાય છે તો અહીંયા થઈ જશે સી ઇઝ રનિંગ ઓન ધ રોડ એટ પ્રેઝન્ટ હી બ્લેન્ક એટ ધ સ્ટાર્સ અત્યારે હાલ તે ખાલી જગ્યા તારાઓ તરફ ક્રિયાપદ આપેલું છે ટુ લુક તો હી પ્રોનાઉન છે જે સબ્જેક્ટ છે એના માટે ટુ બી નું રૂપ આવશે ઇઝ લુક બે સ્વર અને વ્યંજન તો નિયમ મુજબ જોઈએ તો બે સ્વર અને વ્યંજન વાળા ક્રિયાપદમાં સીધું જ આઈએનજી લખાય છે તો લુક નું થઈ જશે લુકિંગ તો એટ પ્રેઝન્ટ હી ઇઝ લુકિંગ એટ ધ સ્ટાર્સ લુક ધ બર્ડ્સ બ્લેન્ક ઇન ધ સ્કાય જુઓ પક્ષીઓ આકાશમાં વર્બ ફોર્મ આપેલું છે ટુ ફ્લાય એટલે કે ઉડવું અહીંયા સબ્જેક્ટ જે છે વર્ડ્સ નામ છે અને બહુવચન છે તો ટુ બી નું રૂપ આપશે એની અંદર આર ફ્લાય તો ફ્લાય નું થઈ જશે ફ્લાઇંગ તો વર્બ ફોર્મ થઈ ગયું લુક ધ વર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય તો ચાલુ વર્તમાન કાળના ઉપયોગ વિશે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે વર્તમાન સમયમાં ચાલી રહેલી ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે જ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એટલે કે
હાલમાં બોલતી વખતે કે લખતી વખતે જે કોઈ ક્રિયા ચાલી રહી હોય એના માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય હંમેશા ચાલુ વર્તમાન કાળના ઓળખ સબ્જેક્ટ શબ્દો યાદ રાખવા માટે નાઉ એટ પ્રેઝન્ટ એટ ધીસ ટાઈમ એટ ધીસ મોમેન્ટ લુક સી વોચ જેવા ઇન્ફિનિટિવ રૂપ્સ અને ક્રિયાપદના જે આઈએનજી બનાવવા માટેના જે નિયમો છે એની અંદર છે ઈ હોય ત્યારે ઈ કાઢી અને આઈએનજી લખાય છે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લખાય છે બે સ્વર પ્લસ વ્યંજન હોય તો તેમાં સીધું જ આઈએનજી લખાય છે એલ હોય તો એલને બેવડાવીને આઈએનજી લખાય છે ક્રિયાપદના અંતે આઈઈ હોય તો આઈઈના બદલે વાય અને પછી આઈએનજી લખાય છે હવે ચાલુ વર્તમાન કાળના કાળદર્શક ક્રિયાપદો તરીકે જોઈએ તો એમાં એમિઝાર પ્લસ આઈએનજી એટલે એમિઝારમાં આઈ જોડે ફક્ત એમ વપરાશે બાકીનામાં એક વચન હોય તો ઇઝ બહુવચનમાં આ તો આ આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળના વાક્ય રચના પ્રકાર જોઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીના ભાગની અંદર આપણે ચાલુ વર્તમાન કાળના જ નકાર અને પ્રશ્નાર્થ વાક્યો વિશે શીખીશું થેન્ક યુ હેલો ફ્રેન્ડ્સ આ લેક્ચરની અંદર આપણે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે શીખીશું અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્ય રચના તો સૌ પ્રથમ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ વર્તમાન સમયની અંદર થઈ રહેલી કે ચાલી રહેલી ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે કરીએ છીએ એટલે ટૂંકમાં કે બોલતી વખતે કે લખતી વખતે જે કંઈ પણ ક્રિયા કે ઘટના ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય છે તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના જે છે એની અંદર લખાય છે સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યારબાદ સબ્જેક્ટને અનુરૂપ એમ ઇઝ કે આર ત્રણમાંથી કોઈ એક ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી અનુરૂપ કર્મ અને અન્ય શબ્દ તો હવે જોઈએ આપણે કે ચાલુ વર્તમાન કાળના નકાર વાક્ય કેવી રીતે બનશે તો ચાલુ વર્તમાન કાળની અંદર નકાર વાક્ય રચના બનાવવા માટે વાક્ય રચના રહેશે સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યારબાદ કર્તાને અનુરૂપ એમ ઇઝ કે આર જે પણ લાગુ પડતું હોય ત્યારબાદ વાક્યને નકાર બનાવવા માટે એમ ઇઝ આર ની પાછળ નોટ ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી અનુરૂપ કર્મ અને અન્ય શબ્દ તો હવે જોઈએ અહીંયા કે એક્સરસાઇઝની અંદર આપણે જોઈએ કે વાક્યના જે આપેલી છે અને નકારમાં કેવી રીતે લખાય તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર ના હું અત્યારે ચિત્ર દોરી રહ્યો છું તો આ વાક્યને આપણે હકારમાંથી નકાર કરવો હોય તો અહીંયા ક્રિયાપદ આપેલું છે એમ ટુ બી રૂપ તો એની પાછળ ફક્ત નોટ એટલે કે વાક્ય થઈ જશે આઈ એમ નોટ ડ્રોઈંગ અ પિક્ચર ના હું અત્યારે ચિત્ર દોરી રહ્યો નથી બીજા નંબરનું છે એટ પ્રેઝન્ટ વી આર ફ્લાઈંગ કાઇટ્સ અત્યારે હાલ અમે પતંગો ઉડાડી રહ્યા છીએ તો અહીંયા ક્રિયાપદ રૂપ આપેલું છે આર તો એનું નકારનું રૂપ બનાવવું હોય તો થઈ જશે આર નોટ એટલે કે એટ પ્રેઝન્ટ વી આર નોટ ફ્લાઈંગ કાઇટ્સ નંબર થ્રી મિસ્ટર શાહ ઇઝ ટીચિંગ અ પોયમ મિસ્ટર શાહ એક કાવ્ય શીખવી રહ્યા છે મિસ્ટર શાહ એક વચન સબ્જેક્ટ છે એટલે એની સાથે ઇઝ તો એનું નકારનું રૂપ થઈ જશે ઇઝ નોટ તો વાક્ય નકારમાં બનશે મિસ્ટર શાહ ઇઝ નોટ ટીચિંગ અ પોયમ તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય નકારમાં લખવું હોય તો એમાં એમ આપેલું હોય તો એમ નોટ થઈ જશે ઇઝ હોય તો ઇઝ નોટ અને આર આવતું હોય તો આર
નોટ ત્યારબાદ ક્રિયાપદ નું આઈએનજી મળ્યું કર્મ અને અન્ય સબ હવે જોઈએ મિત્રો કે ચાલુ વર્તમાન કાળ નું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે તો આપણે આની અગાઉ જોયું હતું કે સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્ય કાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્રિયાપદ જે છે એ હંમેશા સબ્જેક્ટ ની પહેલા એટલે કે આગળ લખાય છે તો અહીંયા પણ ચાલુ વર્તમાન કાળમાં પણ જે ક્રિયાપદ છે એમ ઇઝ કે આર એ હંમેશા સબ્જેક્ટ ની આગળ લખાશે એટલે કે બે પ્રકારે પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે એક સરળ ફક્ત ક્રિયાપદ ના આગળ લેવાથી અને એક ડબલ્યુ એચ એટલે કે ક્વેશ્ચન વર્ડ્સ તો સૌપ્રથમ એમિસ આર જે લાગુ પડતું હોય ક્રિયાપદ જે હોય કરતાની આગળ આવી જશે એમ હોય તો એમ ઇઝ હોય તો ઇઝ અને આર હોય તો આર ત્યારબાદ કરતા ક્રિયાપદનું આઈએનજી વર્ડરૂપ કર્મ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક બીજી પ્રકારની વાક્ય રચનામાં સૌ પહેલા આવશે ડબલ્યુ એચ ક્વેશ્ચન વર્ડ ત્યારબાદ એમ ઇઝ કે આર જે ક્રિયાપદ લાગુ પડતું હોય ત્યારબાદ કરતા સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વર્ડરૂપ કર્મ અને અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક એટલે કે જોઈએ તો અહીંયા એક્સરસાઇઝ ની અંદર કે હી ઇઝ રીડિંગ અ બુક નાઉ તે અત્યારે પુસ્તક વાંચી રહ્યો છે તો આનું ખરેખર એ પુસ્તક વાંચી રહ્યો છે કે કેમ ખાલી એટલું જ પૂછવું હોય તો એના માટે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે કે ક્રિયાપદ ને કર્તાની આગળ લઈ લેવામાં આવશે તો એનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે ઇઝ He reading a book now. આજ પ્રશ્નાર્થ વાક્યની અંદર હવે આપણે કોણ વાંચી રહ્યું છે શું વાંચી રહ્યું છે એવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો એમાં ડબ્લ્યુએચ ક્વેશ્ચન વર્ડ્સ સૌથી પહેલા લખાય છે ફોર એક્ઝામ્પલ કોણ વાંચી રહ્યું છે એવો પ્રશ્ન કરવો હોય તો કર્તાના સ્થાને ફક્ત હુ એટલે કે હુ ઇઝ રીડિંગ અ બુક ના કોણના બદલે શું એટલે કે શું કાર્ય થઈ રહ્યું છે એ આપણે જાણવું હોય તો વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે તો હુ ના સ્થાને વોટ ત્યારબાદ ક્રિયાપદ ઇઝ ઈ વોટ ઇઝ હી રીડિંગ ના ત્યાર પછીનું વાક્ય જોઈએ તો ધે આર પ્લેઇંગ ક્રિકેટ તો આને ફક્ત તેઓ ક્રિકેટ રમી રહ્યા છે કે કેમ એટલું જ જાણવું હોય તો અહીંયા આપેલું ક્રિયાપદ છે આર જે કરતાની આગળ આવી જશે એટલે કે વાક્ય બનશે આર ધે પ્લેઇંગ ક્રિકેટ આ જ વસ્તુ આપણે કોણ ક્રિકેટ રમી રહ્યું છે એનાથી બનાવવું હોય તો સૌથી પહેલા હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અહીંયા આપણે ઇઝ ની વાત આર આપેલું હતું વાક્ય છે પણ આપણે ઇઝ લખ્યું કેમ કારણ કે કરતા વિશે જ પ્રશ્ન કરેલો છે કરતા કોણ છે એ આપણને ખબર નથી તો જ્યાં સુધી કરતા ડેફિનેટ ચોક્કસ ના થાય ત્યાં સુધી ઈઝ આવશે કે આર આવશે આપણને ખબર હોતી નથી હવે એનો જ્યારે જવાબ લખવાનો થશે કોણ રમી રહ્યું છે તેઓ તો ચોક્કસ થઈ ગયું કે તેઓ બહુવચન છે તો એ વખતે આ શું રમી રહ્યા છે એવો પ્રશ્ન કરવો હોય તો વોટ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે એટલે કે વોટ આર ધે તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના માટે એટલું જ યાદ રાખવાનું છે ચાલુ વર્તમાન કાળમાં કે એમ આપેલું હોય તો નકારમાં એમની પાછળ નોટ આવશે ત્યારબાદ આઈએનજી વડુરૂપ ઇઝ આપેલું હોય તો ઇઝ નોટ ત્યારબાદ આઈએનજી વડુરૂપ આર આવતું હોય તો આર નોટ અને ત્યારબાદ આઈએનજી વડુરૂપ પ્રશ્નાર્થ વાક્યમાં એ જ રીતે કારદર્શક ક્રિયાપદો એટલે કે ટુ બીના જે રૂપ છે એમ ઇઝ આર એ હંમેશા કરતાની આગળ રહેશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે ઓકે